dosto belzo.tv shashikan gutla harsha gutla hajar che tamara mate navi nakor story no part 3 leine intelligent rup sundri ye shu kayu rup sundri ye kayu ke મને જવાબ ખબર છે પણ હું આપીશ નહીં આપણા વચ્ચે તો બાટરની વાતચીત થઈ છે તો ઓલમોસ્ટ આ વાતને ચૂપચાપ સાંભળતો રહ્યો એટલી વારમાં તો રૂપસુંદરીએ પોતાના પર્સ પાછી એક પિસ્તોલ કાઢી જોઈએ કે બાઉલ નું એ હોજમોસ શું કરે છે પાણી ભર્યું બાઉલમાં નહોતી બનેલી રૂપસુંદરીએ કહ્યું કે આ જે બાઉલ માં પાણી ભરેલું છે તેમાં તમે ચક્કર નાખો બિલકુલ નહી ઓગળે હવે શું બને એટલી વારમાં એક છોકરો એના બાપના પાછળથી આગળ આવ્યો ઓકે તો પહેલેથી ડિમાન્ડ કરી રહ્યો હતો કે મને આ બુદ્ધિ આપી દો ને બધી બુદ્ધિ પણ રૂપસુંદરીએ એક બીજી વાત કરી કે હું તમને આ માણસ આપી રહી છું ને આ માણસ તમારું બુદ્ધિનું ડીલિંગ સવાલોના જવાબો અને તમામ પેકિંગ વગેરે 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 લોકો સાથેની જેટલી પણ વાતચીત છે તે કરી આપશે સંભાળશે ઓકે હું તમને ડરાવતી નથી હા હા પિસ્તોલ બતાડીને હું તમને ડરાવતી નથી તમે પાણીમાં મૂકી દીધી તો હું કઈ બોલી નહીં પણ મારું કેવું એમ છે કે વાટર કરવું છે મેઇન મુદ્દા પર ઓજમોસ તેની સામે તાકી રહ્યો અને તેણે પોતાની ગેટ ખોલીમાંથી એક પેકેટ કાઢ્યું પેકેટમાંથી રિવોલ્વર કાઢી અને ધમ કરી છોડી પેલા માણસને તેણે વિંધી કાઢી પેલા માણસને તેણે વિંધી કાઢ્યો શું લાગે છે તમને સ્ટોરીનો ટર્ન કેવો લાગી રહ્યો છે બહુ જ ખતરનાક સસ્પેન્સ હવે શું બનશે હવે શું બનશે એટલો મિસ્ટર શશિકાંતના મોઢે જ સાંભળવું પડશે કારણ કે આપણું જજમેન્ટ ખોટું જઈ શકે છે તો મિત્રો અહીંયા લોકો તો એવા સ્તબ્ધ બની ગયા કે પૂછો નહીં રૂપસુંદરીએ હોજમોસની સામે ડોળા કાઢીને પૂછ્યું કે આ તે શું કર્યું શા માટે તે માણસને મારી નાખ્યો તને ખબર છે કે આ માણસ આપણા પાર્ટનરનો હિસ્સો હતો આ માણસ આપણને કેટલો કામમાં આવત આ માણસથી તારો કેટલો ફાયદો થવાનો હતો અને ઉપરથી તારો તો કોઈ ખર્ચો હતો જ નહીં બાટર હતું આ તો બી લોકો બાટરને નથી શકતા
ઘણા બિલ્ડરો છે ને અમે કહીએ છીએ તમે બાટર કરો આવી બધી વાતો પણ વચ્ચે આવી જાય ઘૂસી જાય પણ આપણે સ્ટોરી પકડી રાખીએ કે સ્ટોરીમાં શું બને છે આગળ જરૂર સાંભળીએ ને બીજી જ મિનિટે હોજમોસ એક રાઉન્ડ ફર્યો અને પોતાની રિવોલ્વરમાંથી એને ગોળી છોડીને રૂપ સુંદરીને ઢાળી દીધી ઓ નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ઓફ ધ સ્ટોરી ઓ માય ગોડ પછી શું થયું લોકો ભાગ્યા પછી શું થયું પણ પેલો છોકરો જે હતો તે આગળ આવ્યો અને એને કહ્યું ફરીથી કહું છું આ બધી બુદ્ધિનું પેકેટ તૈયાર કરીને મને આપની 10 ગ્રામથી 20 કિલોની બુદ્ધિ વેચવા નીકળો તો કોણ હોજમોસ તો હોજમોસે ન રૂપસુંદરીને આપી ન પેલા માણસને આપી ન લોકોને સવાલોના જવાબ આપનારને કોઈની સાથે કંઈ ડીલ કર્યું કે કશું જ નહીં છેલ્લે કસ્ટમર બન્યો પેલો છોકરો હવે શું શું એને છોકરાને આપી દીધી અરે સાહેબ રોજમોસે માત્ર 2 શબ્દો કહ્યા થેન્ક યુ અને તેને કહ્યું કે તમને ખબર છે કે બુદ્ધિનો પતંગ ચગાવવા માટે જે આકાશ છે તેના માટે હજુ સુધી કોઈ દોરો નથી બન્યો તમને ખબર છે કે આ ઘટના વિશે તમે શું વિચારી શકો છો તમારી બુદ્ધિ શું કહે છે એ તો તમારે બુદ્ધિ 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 અને બુદ્ધિની વાત જ આપણે એ તો દર્શકોએ જ આપણી સાથે દર્શકો તમે કહો કે આ ઘટનાની અંદરમાં હવે તમારી બુદ્ધિ શું બોલે છે મિત્રો તમારી બુદ્ધિનો પતંગ ચગાવો અને જવાબ મોકલો અમને કે તમારી બુદ્ધિ શું કહે છે અરે હું તમને એમ કહું છું કે આજે તમારી જો બુદ્ધિમાં ક્યાં પ્રોબ્લેમ આવતો હોય અને જો તમારે બુદ્ધિની જરૂરિયાત હોય આમ સો સોરી આવું મારાથી ના બોલાય પણ હોજમોસ આપવા તૈયાર છે તો 10 ગ્રામથી 20 ગ્રામનું પેકેટથી 20 કિલો સુધી બુદ્ધિ અવેલેબલ છે ઓનલાઈન બેલ્ટોલોક ટીવી તમારી આજ્ઞા માગે છે હોજમોસને ઓર્ડર લખાવો છે